આપ નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર મૂંગા પશુઓની અવરજવર ઉપર પોલીસ બાજ નજર રાખતા રાજપીપળા નજીક મોવી ચોકડી પાસેથી સોળ ભેંસો ભરેલી ટ્રક ઝડપી પાડી રાજપીપળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે કે પાઠકે આરોપીઓ અલ્તાફ રાજા ગુલમહમદ શેખ રહે સેલંબા હસન અકબર સિંધી રહે વલાડ તાલુકો કરજણ જિલ્લો વડોદરા તોસીફ ઉર્ફે જુબેર કલીમભાઈ ફકરી રહે સેલંબા જમાદાર ફળિયુ સામે ફરિયાદ કરી છે ફરિયાદની વિગત અનુસાર પીએસઆઈ કે પાઠક રાત્રિ પેટ્રોલિંગમાં હતા તે સમયે મૂવી ચોકડી પાસેથી પસાર થતી ટ્રક નંબર જીજે ચોવીસ વી બાર ચુમ્માલીસ પસંદ કરતા પીએસઆઈ પાઠકે તેને અટકાવી તપાસ કરતા તેમાં ખીચોખીચ હાલતમાં સોળ ભેંસો ભરેલી હતી આ બાબતે ટ્રકના ચાલક અલ્તાફ રાજા ગુલ મહંમદ શેખ તોસીફ ઉર્ફે જુબેર કલીમભાઈ ફકરી બંને તેમજ હસન અકબર સિંધી મેં ભેંસો ક્યાં લઈ જાવ છો આ બાબતે પૂછપરછ કરતા પાસ પરમિટ પણ ન હોય અને સંતોષકારક જવાબ ન આપતા પીએસઆઈ પાઠકે અને તેમની ટીમે તપાસ કરતા તેના માટે ઘાસચારા તથા પાણીની સગવડ નહીં રાખી અને તાડપત્રીથી ઢાંકી હવા ઉજાસની સગવડ નહીં રાખી ટૂંકા દોરડાથી ચુસ્ત રીતે બાંધી પશુની હેરાફેરીનો આરટીઓના પાસ પરમિટ વગરનો વાહન ટ્રક સાથે રૂપિયા દસ લાખનો તથા ભેંસો નંગ સોળ કિંમત રૂપિયા છ લાખ ચાલીસ હજાર અંગ ઝડતીમાં મળેલ મોબાઈલ નંબર ત્રણ કિંમત દસ હજાર પાંચસો મળી કુલ કિંમત રૂપિયા સોળ લાખ પચાસ હજાર પાંચસો ના મુદ્દામાલ સાથે ત્રણે ઈસમોને ઝડપી પાડી તેમની વિરુદ્ધ પશુ ઘાતકી એક ઓગણીસો સાહીઠ ની કલમ તથા ગુજરાતના પશુ સંરક્ષણ સુધારા અધ્યયન બે હજાર સત્તરની કલમ છ એ છ બી મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દીપક જગતાપ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન રાજપીપળા